પાલનપુરનો સોનાનો વેપારી અમીરગઢમાં સોનાની દુકાન ધરાવે છે ત્યારે સોમવારે રોજના નિત્યક્રમ પ્રમાણે ઘરે આવવા માટે રેલવે પ્લેટફોર્મ નજીકથી પસાર થઈ રહ્યા હતા તે સમયે અચાનક ત્રણ શખ્સો આવી વેપારી પર હુમલો કરી ગરદાપાટું માર મારીને તેની પાસેથી રહેલી બેગમાં 20,000 રોકડ રકમ અને 8,000ના દાગીના લઈ લૂંટારાઓ સ્વિફ્ટ ગાડીમાં ફરાર થઈ ગયા હતા પાલનપુરના નિલેશભાઈ જયંતિભાઈ સોની અમીરગઢ ખાતે વર્ષોથી સોના ચાંદીની દુકાન ચલાવે છે ત્યારે નિલેશભાઈ દરરોજ અપડાઉન કરી પાલનપુરથી અમીરગઢ આવે છે ત્યારે સોમવારે નિલેશભાઈ દુકાન બંધ કરી ઘરે પાલનપુર જવા માટે અમીરગઢ રેલવે સ્ટેશન નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક ત્રણ શખ્સો આવ્યા હતા અને નિલેશભાઈ પાસે રહેલી બેગ ચૂંટવાની કોશિશ કરી હતી જેથી નિલેશભાઈ બેગ ન છોડતા ઝપાઝપી થઈ હતી ત્યારે લૂંટારાઓએ કહ્યું હતું કે ગોલી માર દો કહેતા જ નિલેશભાઈ બેગ છોડતા ત્રણ લૂંટારાઓ રૂપિયા 20,000 રોકડા અને 8,000ના ચાંદીના કડલાની એક જોડ ભરેલી બેગ લઈ ભાગી છૂટ્યા હતા જોકે નિલેશભાઈ આ ત્રણેય લૂંટારાઓ પાછળ દોડ્યા હતા ત્યારે એક ઈસમ દ્વારા સમગ્ર ઘટનાનો વિડીયો બનાવ્યો હતો જેમાં વેપારીને ત્રણ ઈસમો ગરદાપાટુ કરતા નજરે પડે છે ત્યારબાદ બેગને ઝૂંટવીને લઈ જવામાં સફળ રહ્યા હતા જોતજોતામાં એક સ્વિફ્ટ કારમાં બેસીને લૂંટારાઓ નાસવામાં સફળ રહ્યા હતા સ્વિફ્ટ કાર લઈને આવેલ લૂંટારાઓ અમીરગઢથી રાજસ્થાનના ચનાર તરફ કારને જ પૂર ઝડપે હંકારી નાસી છૂટ્યા હતા ત્યારબાદ અમીરગઢ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી ત્યારબાદ સ્વિફ્ટ કારનો પીછો કર્યો હતો પરંતુ કોઈ કડી હાથ લાગી ન હતી અમીરગઢમાં ધોળા દિવસે લૂંટનો બનાવ બનતા ગ્રામજનો ભયભીત થયા હતા ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા કેટલા જડા હતા ને તમે ઓળખો છો એમને કઈ ગાડી લઈને આવ્યા ગાડી લોકો જોઈ છે કે ગાડી યાદ ગાડીમાં ઉભી હતી ત્યાં નિશ્ચિત ગાડીમાં નથી